કેનશો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ધોરણ 7 મેથ્સ નું સ્વાધ્યાય 4.4 સાદા સમીકરણ દાખલા નંબર 1 માં સી ક્વેશ્ચન લઈશું. સી ક્વેશ્ચન ની અંદર જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. શું કરી શકાય? તમે અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ધારો કે કોઈ સંખ્યા અથવા કોઈ અજ્ઞાત સંખ્યા x છે. આ સંખ્યાનો 3/4 અનંત લખેલું છે. અહીં 3/4 ભાગ બરાબર શું થાય? તો કે 3 × 5 એટલે શું થાય? તો કે 3/4 x થાય. હવે એમાં 3 ઉમેરતા શું થશે? 3/4 x વત્તા 3 બરાબર છે એવું થશે. આ વસ્તુ આપણે અહીં લખી શકીએ 3/4 x બરાબર છે. હવે જો આ સંખ્યાનો 3/4 ભાગ 3/4 ગુણ્યા x બરાબર 3/4 x. આ સંખ્યામાં 3 ઉમેરતા એટલે અહીં શું આવ્યું? તો કે તેમાં 3 ઉમેરતા 3/4 x વત્તા 3 એવું થાય. પરિણામ શું મળે છે? પરિણામ કેટલું મળે છે? 21 મળે છે. આ પરિણામ છે ને બરાબર ઓલી સાઈડ લખવાનું. માટે 3/4 x વત્તા 3 બરાબર શું આવશે? 21. શું આવશે? 21. હવે જો માટે હવે શું કરી શકાય? 21 માંથી 3 હવે અહીંયા આપણે બાજુમાં કરીએ તો કે માટે 3/4 x એમના બનશે. 21 માંથી 3 જાય તો કેટલા રહે? તો કે 18. જો 19 20 અને 21 19 20 અને 21 એટલે કેટલા રહે? તો કે 18. તો અહીં કેટલા આવશે? 18. હવે આ 4 જે છે અહીંયા આગળ ભાગાકારના સંબંધમાં છે બરાબર. ની પહેલી સાઈડ જશે એટલે ગુણાકારના સંબંધમાં જશે. માટે 3x બરાબર 18 × 4 બરાબર છે. હવે હવે આ 3 અને આ કેવા સંબંધમાં છે? ગુણાકારમાં છે બરાબર. ની આ સાઈડ લઈ જઈશ, જમણી બાજુ લઈ જઈશ એટલે ગુણાકારમાંથી કેમાં વાય જશે? ભાગાકારમાં. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં છે. માટે x બરાબર 18 × 4 ના છેદમાં 3. માટે x બરાબર જો 6 × 3 = 18 × 6 = 24 x બરાબર શું મળ્યું તમને? તો કે 24 બરાબર છે. ફરીથી આ 4 પહેલી સાઈડ જશે ભાગાકારમાં હતા, પહેલી સાઈડ ગયા બરાબર ની તો ગુણાકારમાં જશે. આ ગુણાકારમાં હતા બરાબર ની આ સાઈડ આવ્યા તો ગુણાકારમાં ની આપણે છેદ ઉડાડ્યા 6 × 3 = 18 × 6 = 24. હવે જ્યારે ડી ક્વેશ્ચન લે જ્યારે મે સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કરીએ તો તે પરિણામ 15 હતું. ધારો કે કોઈ સંખ્યા શું મળશે? તો કે હવે શું કીધું? જ્યારે મેં સંખ્યાના બે ગણા એટલે કે ધારો કે કોઈ સંખ્યા x છે, આ સંખ્યાના બે ગણા કેટલા થાય? તો કે 2 × x એટલે કે 2x થાય. હવે આ 2x માંથી હું કેટલા બાદ કરીશ? તો કે 11 બરાબર છે. આ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કરતા શું મળે? તો કે 11 બાદ કરતા 2x − 11 બરાબર છે. આ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કરો એટલે શું મળે? તો કે 2x − 11 બરાબર. પણ પરિણામ શું છે? બરાબર. તો પણ પરિણામ 15 મળે છે બરાબર. તો માટે સમીકરણ શું બને? તો કે 2x − 11 બરાબર કેટલા છે? તો કે 15. હવે શું થશે? આ 2x એમનામ, આ 15 પણ એમનામ, આ -11 છે બરાબર. ની આ સાઈડ જશે એટલે
दस थी जैसे हवे सो था से तो के माइनस टू एक्स पाँच ने एक छ एक ने एक बे बराबर से तो मार्टे एक्स बराबर छब्बीस ना जितना बे बराबर छब्बीस ना जितना वैसे काम आ गया आ गुणा कर पाया था अबे बराबर नहीं आ सकते ले गया इन्हें क्या आ गया तो के भागाकार में तेर दो छब्बीस भागे छे तो आठ मन सही आठ सूचे तो के परिणाम छे पण
सत्ता ओगनीस आ आठ आठ पच्चा चालीस हवे जो माटे एक सत्ता ओगनीस आठ पच्चा चालीस यह तुम्हें जो ही शक हो चुका एक चालीस माइनस ओगनीस आ प्लस छे बराबर नहीं आ साइड जैसे ले माइनस मैंने पर जो ही जो ही चालीस माइनस ओगनीस कितना आएगा एक्स बराबर एक इस माटे एक्स बराबर सो मढ़िया तुमने एक इस बराबर समझे क्यों बताना जी क्वेश्चन अनवर एक संख्या धारे छे आ संख्या ना पांच तृतीयांश भाग माती ते सात बाद करे छे अने परिणाम 23 मळे छे लखवानुं के धारो के અનવરે ધારેલી સંખ્યા x છે હવે અનવરે ધારેલી સંખ્યા x છે આ સંખ્યાનો પાંચ તૃતીયાંશનો ભાગ બરોબર તો લખવાનું કે આ સંખ્યાના પાંચ તૃતીયાંશ ભાગ માંથી સાત બાદ કરે છે એટલે શું થાય આ સંખ્યાનો પાંચ તૃતીયાંશ ભાગ એટલે પાંચ તૃતીયાંશ x માઈનસ 7 એવું થાય પણ પરિણામ શું મળે છે તો પરિણામ 23 મળે છે પણ પરિણામ શું મળે છે તો 23 મળે છે માટે પાંચ તૃતીયાંશ x માઈનસ 7 બરાબર 23 આપણું શું મળ્યું તો કે સમીકરણ અનવરે ધારેલી સંખ્યા x છે આ સંખ્યાનો પાંચ તૃતીયાંશનો ભાગ એટલે પાંચ તૃતીયાંશ ગુણ્યા x એમાંથી 7 બાદ કરીએ એટલે માઈનસ 7 થાય પણ પરિણામ છે 23 મળે છે પરિણામ છે બરાબર ની આ સાઈડ લખી લખવાનું હોય હવે શું થશે તો કે માટે આ માઈનસ 7 છે બરાબર ની આ સાઈડ લઈ જઈશ એટલે પ્લસ થશે ત્રેવીસ વત્તા સાત એટલે કેટલા થાય ત્રીસ બરાબર છે હવે જો માટે આ બે જે છે એ બરાબર ની આ સાઈડ જશે એટલે ગુણોત્તરમાં વહી જશે અહીં ભાગાકારમાં છે અહીં આવશે પાંચ એક્સ ત્રીસ ગુણ્યા બે બરાબર આને આપણે એમ નાખી માટે એક્સ બરાબર ત્રીસ ગુણ્યા બે ના છેદમાં પાંચ આ પાંચ ગુણોત્તરમાં તો આ સાઈડ લઈ એટલે કેમાં શીખે તો કે ભાગાકારમાં માટે પાંચ છ ત્રીસ હવે કેટલા બચ્યા તો કે 6 ને 2 તો 6 2 12 તો x બરાબર કેટલા મળ્યા તો 12 માટે આપણે સંખ્યા જે છે એ તમને શું મળી તો કે 12 બરાબર છે દાખલા નંબર 2 લઈએ નીચેના સમીકરણોને ઉકેલો કોયડા ઉકેલે છે કુટ પ્રશ્ન છે બરાબર અહીંયા દરેક કન્ડિશનને ધ્યાનમાં લઈ લઈને આપણે એક સમીકરણ બનાવશું અને સમીકરણ બનાવ્યા પછી ચલની જે કિંમત છે એ શોધશું બરાબર છે હવે અહીંયા જો શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે જો આ સમીકરણ આપણે 4.1 માં બનાવેલા છે પણ ત્યારે માત્ર આપણે સમીકરણ જ બનાવેલા હતા અહીંયા એ સમીકરણમાં આપણે ચલની કિંમત શોધવાની છે ત્યાં આગળ આપણે કિંમત શોધેલી નથી તમને લોકોને જેવું આખું આવું બોલીશ દાખલાની રકમ એટલે તમને તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જશે કે આ દાખલો છે એ કરાવેલો છે શિક્ષક એક વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી 7 વધારે છે જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે સૌથી ઓછા ગુણ કેટલા હશે એમ અન્ડરલાઈન કરી એનો મતલબ એમ કે મારે જે ધારવાનું છે મારે જે ચલ ધારવાનો છે એ કેના બરાબર ધારવાનો છે સૌથી ઓછા ગુણ બરાબર મારે શું ધારવું પડે તો x y ધારો a ધારો b કોઈ પણ તમે ચલ ધારી શકો તો મારું પહેલો જે સ્ટેપ છે શું હોય શકે તો કે ધારો કે સૌથી ઓછા ગુણ x છે બરાબર છે લખવાનું ધારો કે
ને સૌથી ઓછા ગુણ x છે. હવે શું કીધું શિક્ષકે? શું કીધું શિક્ષકે? વિદ્યાર્થીને એમ કીધું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે. સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણાથી 7 વધુ. મેં હું લખી શકું ધારો કે સૌથી ઓછા ગુણ x છે. હવે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણા થી સાત વધુ છે. એનો મતલબ એમ કે શું થશે? તો કે 2x + 7. હવે શું કીધું મેં અહીંયા કે હવે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ સૌથી ઓછા ગુણ મેળવનાર. તો સૌથી ઓછા ગુણ મેળવનાર કેટલા છે? તો કે x. x ના કેટલા? તો કે બે ગણા. બે ગણા થી કેટલા વધારે છે? તો કે સાત વધુ છે. તો આવું બને શું થાય? બે ગણા થી સાત વધુ છે માટે 2x = 7 થાય. બરોબર છે. પણ અહીં લખે પણ સૌથી વધુ ગુણ કેટલા છે? પણ સૌથી વધુ ગુણ કેટલા છે? 87. ટૂંકમાં પરિણામ શું મળ્યું આપણે? 87. માટે આપણે આ સાઈડ જે માટે સમીકરણ શું બનશે? તો કે 2x + 7 = 87. બરોબર છે. ફરી ધારો કે સૌથી ઓછા ગુણ x છે. સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધુ છે. 2 ગણાથી 7 વધુ પણ કોના? તો કે ઓછાના. તો શું કર્યું? તો કે 2x + 7. હવે પણ સૌથી વધુ ગુણ કેટલા છે? પરિણામ શું આપ્યું છે? સૌથી વધુ ગુણ કેટલા છે ટોટલ? તો કે 87. માટે સમીકરણ શું બને? તો કે 2x + 7 = 87. હવે શું કરશું? જો 2x એમના બને છે બરાબર એમના 87, આ +7 આ સાઈડ જાય માઇનસ થાય. માટે 2x = કેટલા એવા? 87 માંથી 7 જાય તો 80. માટે x = 80/2. શું કામ 80/2 લખીશું? આ 2 છે એ બરાબર ની આ સાઈડ જશે, ભાગાકારમાં જશે. 40 × 2 = 80. લખવાનું માટે સૌથી ઓછા ગુણ 40 થશે. બરોબર છે. સમજાઈ ગયું બધાને? દાખલો અહીંયા કેના બરાબર ધારવું હોય તમારે એકદમ આખી રકમ વ્યવસ્થિત રીતે વાંચી અને જોવું પડે. સૌથી ઓછા ગુણ માની માંગ્યા છે. સૌથી ઓછા ગુણ કેટલા મળ્યા? 40. તો આપણે એના બરાબર શું ધારેલું હતું? x. x બરાબર કેટલા મળ્યા? 40. બી ક્વેશ્ચન. એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણ એટલે કે શિરોબિંદુનું શિરોબિંદુ કોણ જે છે એનો માપ 40° છે. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. સમદ્વિ બાજુ. હવે તમે ખાસ આ 40° છે શિરોબિંદુ ખૂણા A B અને C. આ આધાર કોણ કહેવાય, પાયાનો ખૂણા. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેની બે બાજુઓ કેવી હોય? સરખી હોય. માની લો કે આ બે બાજુ સરખી છે. યાદ કરો પાંચમું ધોરણ છઠ્ઠું ધોરણ સમદ્વિ બાજુ ત્રિકોણ જેની બે બાજુઓ સરખી હોય. હવે બે બાજુઓ સરખી હોય તેની સામેના જે બે ખૂણા હોય ને એના માપે કેવા હોય? તો કે સરખા હોય. માની લો ધારો કે આ બે બાજુ સરખી છે તો એની સામેના જે આ બે ખૂણા છે ને એના માપે કેવા હોય? સરખા હોય. બરાબર છે. હવે આધાર ખૂણો અને પાછળ તેના પાયાના ખૂણા કહેવાય અથવા તો આધાર. આધાર એટલે પાયો. તો આ જે છે એ શિરોબિંદુ કોણ છે. આ કેવા છે? તો કે પાયાના ખૂણા અથવા તો આધાર કોણ. તો આ x હોય તો i શું મળે મને? x. બરાબર. આપણે x ધારી ix તો ix. તો હું એમ શું ધારી શકું? તો મારે લખવું પડે ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં Thank you.
जमी बाजू त्रिकोण आधार कोण नो माप एक अंश छे बराबर छे पण समद्विबाजू बाजू त्रिकोण होवाथी बीजा आधार कोण नो माप केटलू थशे एक बे गणा छे
परिणाम हवे जो तो तेमना रन बे सदी करता बे जेटला ओछा पण परिणाम बे सदी करता बे ओछा छे बरोबर परिणाम शुं मळ्युं के रन जे छे पण अहीं लखो आवी रीते लखी शकाय पण रन बे सदी करता बे ओछा छे तो शुं थाय तो के 200 बे सदी एटले 200 माइनस बे एटले केटला थया तो के 198 बराबर छे पण रन बे सदी करता बे ओछा छे बे ना रन जो भेगा करवामां आवे पण रन बे सदी करता बे ओछा छे 200 माइनस बे एक सदी एटले 16 198 माटे હવે શું મળ્યું તો કે 3x બરાબર 198 આ સમીકરણ બન્યું બંનેના રનને ભેગા કર્યા તો પરિણામ શું મળ્યું તો કે 2 સદી કરતા 2 ઓછું બરાબર બંનેના રનને ભેગા કરતા પરિણામ શું મળે છે તો કે 2 સદી કરતા 2 ઓછું તો 200 માઈનસ 2 બરાબર 198 બરાબર છે માટે 3x બરાબર 198 હવે શું થશે તો કે x બરાબર 198 ના છેદમાં 3 બરાબર છે હવે 198 છે